हेलो दोस्तों, मारे गुजराती कॉम्प्यूटर यूट्यूब चैनल में आपनो स्वागत छे। दोस्तों, आजना वीडियो नी अंदर आपणे डू व्हाइल लूप इन पीएसपी नी अंदर डू व्हाइल लूप कई रीतना वर्क करे छे तेनी विषे आजे आपणे माहिती मेळवीशुं। सौप्रथम दोस्तों, व्हाट इज डू व्हाइल लूप इन पीएसपी। पीएसपी डू व्हाइल लूप केन बी यूज्ड टू ट्रावर्स सेट ऑफ कोड लाइक पीएसपी व्हाइल लूप। The PSP do while loop is granted to run. दोस्तों, PSP ने अंदर do while loop नो उपयोग PSP while loop जेवा कोड ना सेट ने पार करवा माटे करी शकाय छे। PSP do while loop ओसाम ओसा एक वखत चलावानी खात्री आपवामां आवे छे। The PSP do while loop is used to execute a set of code of the program several times. If you have to execute The loop at least one and the number of interaction is not even fixed. It is recommended to use the do while loop. दोस्तों, आमा प्रोग्राम ना कोड ना सेट ने घणी वखत चलावा माटे PSP do while loop नो उपयोग थाय छे। जो तमारो ओसा ओसा एक वखत लूप नो अमल करवानो होय अने पुनरावर्तित संख्या पर निश्चित न हो तो डू व्हाइल लूप नो उपयोग करवानी भलामण करवामां आवे छे। नेक्स्ट, इट इज एक्जीक्यूट द कोड एट लीस्ट वन टाइम ऑलवेज बिकॉज द कंडीशन इज चेक आफ्टर एक्जीक्यूटिंग द कोड। दोस्तों, आमां ते कोड ने वसाम वसा एक वखत एक्जीक्यूट करे छे कारण के कोड ने एक्जीक्यूट कर्या पछी शरत तपासवामां आवे छे। शरत यानी के कंडीशन चेक करवामां आवे छे। Last, the do while loop is very much similar to the while loop, except the condition check. The main difference between both loop is that while loop check the condition at the beginning, whereas do while loop check the condition at the end of the loop. दोस्तों, आमां शुं होय छे, do while loop condition check सिवाय ज्यारे loop जेवुं ज होय छे। બંને લૂપ્સ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે, જ્યારે લૂપ શરૂઆતમાં શરત તપાસે છે, જ્યારે ડુ વાઇલ લૂપ છે એ લૂપના અંતમાં સ્થિતિ છે, જે શરત છે, કન્ડિશન છે, એ તપાસે. નેક્સ્ટ દોસ્તો, વર્કિંગ ઓફ અ ડુ વાઇલ લૂપ ઇન પીએસપી. પીએસપી ની અંદર ડુ વાઇલ લૂપ છે દોસ્તો કઈ રીતના યુઝ કરે છે. જે ડુ વાઇલ લૂપ છે દોસ્તો એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે ઓળખાય છે. હવે દોસ્તો, સૌ પ્રથમ ડુ વાઇલ લૂપ છે એ ડુ થી સ્ટાર્ટ થાય છે, એટલે કે ડુ ની અંદર જે સ્ટેટમેન્ટ હોય છે એ સ્ટેટમેન્ટ જે ટ્રુ અથવા તો ફોલ્સ જે સ્ટેટમેન્ટ આપણે મૂકેલું હોય છે એ સ્ટેટમેન્ટ અહીં આપણે ચેક થતું હોય છે. ત્યાર પછી કન્ડિશન લાસ્ટમાં ચેક થાય છે, બરાબર. જે લાસ્ટમાં કન્ડિશન છે એમાં જો ટ્રુ હોય તો ફરી વાર ઉપર સ્ટેટમેન્ટ માં જાય, જો ફોલ્સ હોય તો પાછું કન્ડિશન છે આઉટસાઇડ વાઇલ લૂપ થઈ જાય. નેક્સ્ટ દોસ્તો, સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ ઓફ ડુ વાઇલ લૂપ. સૌ પ્રથમ આપણે સિન્ટેક્સ જોઈશું. ડુ બ્રેકેટ ની અંદર કોડ ટુ બી એક્ઝિક્યુટ. અહીંયા જે ડુ નો જે કોડ હોય છે એ બ્રેકેટ ની કરેલી બ્રેકેટ છે એની અંદર આવશે. પછી લાસ્ટમાં છે વાઇલ. વાઇલ કન્ડિશન બ્રેકેટ ની અંદર કન્ડિશન આવશે, વાઇલ ની કન્ડિશન. જી આપણે વાઇલ લૂપમાં શું કરતા ડુ હતું એની જગ્યાએ આપણે વાઇલ લખતા હતા અને કન્ડિશન ચેક કરાવતા, પછી આપણે અહીંયા કોડ છે એ એક્ઝિક્યુટ કરાવતા હતા. તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વેરિયેબલ લીધેલ છે આઈ ઇક્વલ ટુ 0. પછી શું કર્યું આપણે, ડુ જે લૂપ છે એ લીધી. પછી કર્લી બ્રેકેટની અંદર આપણે એક મેસેજ આપ્યો, ઇકો બ્રેકેટ ની અંદર હેલો ગુજરાતી કોમ્પ્યુટર, બરોબર. પછી આપણે આઈ ને શું કર્યું, પ્લસ પ્લસ કરાવ્યા. આઈ ને પ્લસ પ્લસ કરાવ્યા. જો આઈ ને પ્લસ પ્લસ ન કરાવી તો લૂપ છે એ ચાલ્યાસ કરે 1111 એ રીતના, બરોબર. જો આઈ ને આપણે પ્લસ કરાવીએ તો જે આપણે વાઇલ માં જે કન્ડિશન આપેલી છે આઈ લેસ ધેન 10, તો 0 થી 9 સુધી નંબર છે એ પ્રિન્ટ થાય. જો
આપણે આઈ પ્લસ પ્લસ ન આપીએ તો લૂપ છે એ સાલ્યાસ કરે, કોઈ દિવસ લૂપ છે એ એક્ઝિટ થાય નહીં. તો લૂપને આપણે એક્ઝિટ કરવી તો આઈ પ્લસ પ્લસ જે આપણે સ્ટેટમેન્ટ આપેલું છે એક્ઝિક્યુશનનું સ્ટેટમેન્ટ આપણે લખવું પડે, જો ન લખીએ તો લૂપ સાલ્યાસ કરે. તો વાઇલ લૂપની અંદર કન્ડિશન શું છે, આઈ લેસ ધેન 10, આઈની વેલ્યુ 10 કરતા નીચી ન હોય ત્યાં સુધી લૂપ ચાલે, પછી લૂપ છે એ ફોલ્સ થઈ જાય અને એક્ઝિટ થઈ જાય. તો દોસ્તો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે લૂપ છે એ કઈ રીતના પીએસપીની અંદર વર્ક કરે છે. હવે આપણે દોસ્તો પીએસપીનું કોડિંગ કરવા માટે નોટપેડ પ્લસ પ્લસનો યુઝ કરશું. અત્યારે દોસ્તો હાલમાં આપણે શું કરેલું છે, ફોર લૂપ છે એનો યુઝ કરેલો છે. તો હવે આપણે અહીંયા શું કરશું, સૌપ્રથમ એક તો પહેલા આપણે વાઇલ લૂપ છે દોસ્તો એ આપણે જોશું, વાઇલ લૂપ કઈ રીતના કામ કરે, પછી આપણે ડુ વાઇલ લૂપ જોઈશું. તો આઈ ઇક્વલ ટુ એક વેરિયેબલ લીધું, આઈ ઇક્વલ ટુ 1, આઈની વેલ્યુ અત્યારે કેટલી છે 1. અહીં આપણે વાઇલ લૂપનો યુઝ કરી લઈએ, બ્રેકેટની અંદર આપણે કન્ડિશન આપી દઈએ આઈ લેસ ધેન 10, આઈની વેલ્યુ 10 કરતા ઓછી ન હોય ત્યાં સુધી લૂપ ચાલે. બ્રેકેટની અંદર આપણે ઇકોનો મેસેજ પણ આપી દીધેલો છે. હવે ફક્ત શું કરવાનું છે, જે કોડ છે લૂપ છે ને આપણે એક્ઝિટ કરવા માટે આઈ ને પ્લસ પ્લસ આપી દઈએ. તો ડોલર વેરિયેબલ આઈ પ્લસ પ્લસ, બરોબર આટલી વસ્તુ આપણે કરી દીધી. હવે દોસ્તો આ પ્રોગ્રામ છે ને આપણે એક વખત વાઇલ નો પ્રોગ્રામ છે એ ચેક કરીને જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે જેમ સર્વર છે એને સ્ટાર્ટ કરી દઈશું, સેમ કંટ્રોલ પેનલમાં જઈશું, ત્યાંથી આપણે અપાસ સર્વર છે એ સ્ટાર્ટ કરી દઈશું. ચાલો હવે સર્વર સ્ટાર્ટ થઈ ગયું, હવે આપણે શું કરશું, બ્રાઉઝરમાં જઈશું, ટાઈપ કરશું લોકલ હોસ્ટ લૂપ. હવે અહીંયા તમને જોવા મળશે લોકલ હોસ્ટ, એની અંદર લૂપ નામનું ફોલ્ડર છે, એની અંદર આપણે ફોર લૂપ છે પ્રોગ્રામ એ સેવ કરેલો છે, એની ઉપર ક્લિક કરશું. ક્લિક કરશો એટલે તમને અહીંયા 1 2 3 4 5 6 7 આઈ ની વેલ્યુ કેટલી, તો કે 10 કરતા ઓછી ન હોય ત્યાં સુધી છે એ લૂપ ચાલ્યા કરે. હવે આપણે ફરી વખત પ્રોગ્રામમાં જોઈશું, આઈ ની વેલ્યુ આપણે શું કરી દઈએ 0, કારણ કે આપણે 10 નંબર જોઈએ. પ્રોગ્રામને ફરી વખત રીલોડ કરશું એટલે 0 થી 9 વેલ્યુ છે અહીંયા ડિસ્પ્લે થઈ ગયું. હવે આપણે ઇકો થી એક મેસેજ આપી દઈએ, ઇકો બ્રેકેટ ની અંદર આપણે અહીંયા ડેશ ડેશ કરી દઈએ, નવી લાઈનમાં જવા માટે સ્લેશ બીઆર બીઆર સ્લેશ, બરોબર. હવે આપણે એક નવો વેરિયેબલ લેશું એન વેરિયેબલ, એન ઇક્વલ ટુ પેલા આપણે ડોલર ની સાઇન વેરિયેબલ માટે એન ઇક્વલ ટુ 0, બરોબર. હવે આપણે શું કરશું, ડુ વાઇલ આપણે લૂપ યુઝ કરવાનું છે. સૌ પ્રથમ આપણે ડુ ડુ ની અંદર આપણે બ્રેકેટ ની અંદર ઇકો વેરિયેબલ એન, અહીંયા આપણે લૂપમાં શું કર્યું, જે કોડ છે ને એક્ઝિક્યુટ કર્યા એન, એન વેરિયેબલ છે, બરોબર. હવે આપણે નવી લાઈનમાં જવા માટે બી આર સ્લેશ ટેગને યુઝ કરશું, બ્રેકેટ ક્લોઝ. હવે આપણે શું કરશું, વેરિયેબલ એન પ્લસ પ્લસ, બરોબર, એને પ્લસ પ્લસ કરીએ. હવે આપણે લાસ્ટમાં શું આવશે, વાઇલ લૂપ, વાઇલ, બરોબર. હવે અહીંયા કન્ડિશન ચેક કરવાની છે,
કન્ડિશન માં આપણે શું લખશું? ડોલર એન લેસ ધેન 10 આપણી કન્ડિશન થઈ. પ્રોગ્રામ ને સેવ કરશું. હવે દોસ્તો જોવા ડિફરન્સ શું છે વાઇલ અને ડુ વાઇલ લૂપ માં. વાઇલ લૂપ માં 100 વર્ષ માં કન્ડિશન ચેક થતી હતી અને ઇકો ની અંદર આપણે શું કરતા હતા? આઈ પ્લસ પ્લસ. તો ડુ વાઇલ છે, ડુ વાઇલ થી અહીંયા લૂપ છે આપણે એન્ટર કરીએ છીએ અને વાઇલ થી એક્ઝિટ કરીએ છીએ. એટલે ડુ વાઇલ લૂપ છે દોસ્તો એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે ઓળખાય છે. હવે તો આપણે પ્રોગ્રામમાં જઈશું, બ્રાઉઝરની અંદર, ત્યાંથી ફાઇલને આપણે શું કરશું? રીલોડ. એટલે સેમ કોડ તમને જોવા મળશે. ઉપર છે ઈ વાઇલ લૂપનો છે અને નીચે છે ઈ ડુ વાઇલ લૂપનો કોડ છે. હવે દોસ્તો શું કરીએ? સૌ પ્રથમ અહીં વન છે, બરાબર, વન થી સ્ટાર્ટ કર્યું હતું. અહીંયા પણ આપણે બંનેની વેલ્યુ સેમ રાખીએ. હવે દોસ્તો અહીંયા આઈ લેસ ધેન વન, આઈ લેસ ધેન વન ફાઇલને સેવ કરીશું. આમાં શું છે દોસ્તો? વાઇલ લૂપ છે એની અંદર છે મેસેજ છે વન, એ વન છે કોડ એક્ઝિક્યુટ નહીં થાય. અને જો ડુ વાઇલ લૂપ છે દોસ્તો એની અંદર આપણે એક સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુશન થશે, એક વખત લૂપ ચાલશે, બરાબર, પછી લૂપ નહીં ચાલે. તો ચાલો આપણે પ્રોગ્રામમાં જઈએ અને ફાઇલને રીલોડ કરીએ. જો ઉપર છે એ આપણે શું છે? વાઇલ લૂપ. વાઇલ લૂપની અંદર કોઈ કોડ છે સ્ટેટમેન્ટ છે એ રિલીઝ એટલે કે મેસેજ નથી આવ્યો. નીચે અહીંયા રનમાં આપણે આઉટપુટમાં જોવા મળે ડુ વાઇલ લૂપમાં એક વખત છે એ આપણો કોડ છે દોસ્તો એ અહીંયા તમને જોવા મળશે. ડુ વાઇલ લૂપ પીએસપી ની અંદર કઈ રીતના વર્ક કરે છે તેની વિશે માહિતી મેળવી. થેન્ક યુ. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો તો લાઈક અને શેર કરો. અને આ દોસ્તો કોમ્પ્યુટર અને મોબાઈલના કોઈ પણ પ્રશ્નો હોય તો મારા વિડીયોમાં તમે કમેન્ટ લખી શકો છો, જેથી કરી હું તમને એનો જવાબ આપી શકું. આભાર.